અમદાવાદમાં બાળકોમાં સીઝનલ ફ્લૂમાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સીઝનલ ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો. ચાલુ મહિનામાં 12 દિવસમાં નોંધપાત્ર કેસ વધ્યા. ગત મહિને પણ 2800થી વધુ સીઝનલ ફ્લૂના કેસ નોંધાયા, તો 1000થી વધુ દર્દીઓ દાખલ થયા. આ મહિનાના માત્ર 12 દિવસમાં 1400થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ 12 દિવસમાં 475 જેટલા બાળકો દાખલ થયા. બાળકોમાં તાવ, શરદી અને ખાંસીના કેસ વધી રહ્યા છે. વરસાદ લંબાવવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. બાળકોના વાલીઓને રસી લેવા અને કોવિડ નિયમોનું પાલન કરવા ડોક્ટર્સ દ્વારા અપીલ કરવામાં આવી છે. એક તરફ ત્રીજી લહેરમાં બાળકો પર કોરોનાનું સંકટ તોડાઈ રહ્યું છે અને બીજી તરફ સિઝનલ રોગમાં પણ એક વધારો થયો છે. સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે અસારવા ખાતે, તો ત્યાં જે પ્રકારે ઓપીડી નોંધાઈ રહી છે તે ગત મહિના કરતાં આ ચાલુ મહિનામાં જેટલા દિવસો છે તેમાં સામાન્ય કેસીસ છે તે વધારો જોવા મળ્યો છે. એડમિશનની સંખ્યા પણ તે પ્રકારની છે અને તેની સામે એ પ્રકારે સારવાર પણ ચાલી રહી છે. આપણી સાથે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર બેલાબેન જે છે તેમની સાથે વાત કરીશું. બેલાબેન, કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં બાળકોમાં જે પ્રકારે રોગ આવી રહ્યા છે? અત્યારે આ સિઝનલ અમારે હોય કે જ્યાં બહુ જ બધા બાળકોને શરદી ખાંસી થાય, કારણ કે ઋતુ બદલાતી હોય અને બાળકોમાં ઝાડા ઉલટીના પણ કેસીસ આવે અને એ જ પ્રકારે બધા કેસ આવી રહ્યા છે. જે પ્રકારે આંકડાની વાત કરવામાં આવે, ગત મહિને કેટલા હતા, આ મહિને કેટલા છે, સામાન્ય કોઈ વધારો છે કે નહીં, કેટલા એડમિશન? બે ગયા મહિને જોઈએ તો 2800 ઉપરાંત પેશન્ટ હતા ઓપીડીમાં અને 1200 જેવા ઇન્ડોર એડમિશન્સ હતા. આ વર્ષે 12-13 દિવસ થયા, એમાં બી અમારી આગળ 1200 જેવા ઓપીડીના કેસ છે, 1200 થી 1500 જેવા, અને અત્યારે 480 જેટલા ઇન્ડોર થયા છે.